બાળકોને શાળામાં ભણતર ઉપરાંત અન્ય અનુભવ પણ મળે તે માટે ભુજની માતૃછાયા વિદ્યાલયમાં જનરલ સેક્રેટરીનું ચૂંટણી લોકશાહી ઢબે યોજવામાં આવી હતી। ખાસ કરીને વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ જે રીતે યોજવામાં આવે છે તે પ્રકારના મતદાન મથકો અને મતપેટીઓ મૂકીને આજે જનરલ સેક્રેટરીની ચૂંટણી યોજવામાં આવી હતી। બાળકોએ ઉત્સાહભેર લોકશાહીના પર્વ અંગે સમજ પણ મેળવી હતી અને શાળામાં આયોજિત ચૂંટણીમાં મતદાન પણ કર્યું હતું। આ ચૂંટણીમાં ભાગ લેનાર બાળકો અને શાળાના આચાર્ય ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। નમસ્તે, હું હસ્તી ગોર, હું શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલય શાળામાં અભ્યાસ કરું છું। જેમ આપણો ભારત દેશ લોકશાહી ધરાવતો દેશ છે અને તેમાં નેતાઓને ચૂંટવામાં આવે છે, એમ જ અમારી શાળામાં આજે જીએસની ચૂંટણીનું આયોજન થયું છે। હું સૌપ્રથમ તો એ જ કહીશ કે હું મારી શાળાની ખૂબ ખૂબ આભારી રહીશ કે અમને માત્ર ભણવામાં જ લોકશાહી અને ચૂંટણી વિશે ભણવામાં આવતું નથી, પરંતુ વાસ્તવિકતામાં અમને ચૂંટણી અને મતદાન વિશે અમને ખબર પડી છે। તેથી હું શાળાની આભારી તો રહીશ જ। અને અમે જીએસની ચૂંટણીમાં અમે 4 ઉમેદવારો છીએ। હું હસ્તી ગોર, ત્રિવા અપાનાથી, હેત રાવલિયા અને નિષ્ઠા પ્રજાપતિ, અમને 4ને ઉમેદવાર તરીકે નોંધવામાં આવ્યા છે અને અમને એક પત્રક આપવામાં આવ્યું છે જેમાં ઉમેદવારોની સામે અમને થપ્પો કરવાનો હશે અને પછી અમને મતદાન પેટીમાં નાખવાનું હશે। આ રીતે મતદાન થાય છે અને હું ફરીથી કહીશ કે હું મારા શાળાની ખૂબ ખૂબ આભારી રહીશ। નમસ્તે, હું સૂર્ય પુરોહિત। તમને ખબર જ હશે કે આજે આપણી શાળામાં અમારી શાળામાં જીએસની ચૂંટણી યોજાઈ છે। અમારી ચૂંટણીમાં જે લોકસભામાં જેવી રીતે જે ચૂંટણીઓ થતી હોય છે એવી જ રીતે અહીંયા બધા ભેગા થયા છે। સૌ લોકો અહીંયા મતદાન કરવા આવી રહ્યા છે। અમારા સ્કૂલના હોમગાર્ડ છે જે અહીંયા બધા શાંતિ જાળવે છે, બધાને લાઇનમાં ઊભી રખાવીને મતદાન અપાવડાવે છે। એવી રીતે બધા લોકો મતદાન કરે છે અને ગુપ્ત મતદાન કરે છે। એક કાગળ હોય છે જેમાં 3 વિદ્યાર્થીઓનું નામ હોય છે, પછી જેને તમને વોટ આપવું હોય તેમાં સ્ટેમ્પ કરીને તમને મતદાન પેટીમાં નાખવાનું હોય છે। તો અમે જીએસની ચૂંટણીમાં કુમાર શાળામાંથી 3 જણા ઊભા છીએ। હું સૂર્ય પુરોહિત, પરમાર દૈવિક અને ઉદિશ વોરા। તમે જોઈ રહ્યા છો, તમને વાતાવરણ જોઈને ખ્યાલ તો આવી જ ગયો હશે કે આજે અહીંયા કંઈક ઇલેક્શન જેવું લાગી રહ્યું છે। આજે શાળામાં જીએસનું ઇલેક્શન છે। જીએસ એટલે જનરલ સેક્રેટરી। બાળકો જ્યારે ભણતા હોય છે ને ત્યારે અનેક બાળકોમાં નેતૃત્વ શક્તિ હોય છે। આ જ બાળકો આજે જીએસ તરીકે ઊભા છે, ભવિષ્યમાં એ કોઈ વિધાનસભાના કે લોકસભાના ઇલેક્શનમાં ઊભી શકે છે। આ બાળકોને શાળામાં માત્ર ભણવામાં ઇલેક્શન વિશે આવે છે એ જણે જરૂર નથી, એમને લોકશાહીના સાચા પાઠ શીખવા મળે। લોકશાહી શું છે, વોટિંગ કેમ કરાય, ગુપ્ત મતદાન કોને કહેવાય, મતકુટીર કોને કહેવાય, મતદાન મથક કોને કહેવાય, મતદાર યાદી એટલે શું, આ બધી વસ્તુનો પ્રેક્ટિકલ નોલેજ મળે। એટલે શાળામાં ઇલેક્શન વિધાનસભા અને લોકસભા જેમ થતું હોય છે ને એવું કરવા અમે પ્રયત્ન કર્યો હોય છે। તમે જોઈ રહ્યા છો કે કેટલા વિદ્યાર્થીઓ શિસ્તબદ્ધ રીતે વોટિંગ કરવા આવી રહ્યા છે, દરેકના ચહેરા પર ઉત્સાહ જોવા મળે છે। જનરલી તો વોટ કરવા માટે 18 વર્ષની ઉંમર હોય છે, પણ શાળામાં વિદ્યાર્થીઓ વોટ કરી શકે છે ત્યારે દરેકના ચહેરા પર આનંદ છે અને અમને ખુશી એ વાતની છે કે આજે અમારા બાળકો ગેરહાજર કોઈ નથી રહ્યા, કારણ કે એમને વોટિંગ કરવા મળવાનું છે એટલે વિદ્યાર્થીઓ બધા હાજર રહ્યા છે। વિદ્યાર્થીઓમાંથી જ કેટલાક વિદ્યાર્થીઓ હોમગાર્ડ બન્યા છે, જે રીતે વ્યવસ્થા જાળવવી પડે શાંતિ એ લોકો એ કામ કરી રહ્યા છે। ચૂંટણી અધિકારી તરીકે શાળાના શિક્ષકો જ કાર્ય કરી રહ્યા છે। જે રીતે ઇલેક્શનમાં મતપત્રક છાપવામાં આવતું હોય છે તો અમે એ રીતે 4 ઉમેદવારના નામ લખી સામે દરેક ઉમેદવારે પોતાનું નિશાન રાખ્યું છે। કોઈકનું દફતર છે, કોઈકનું વાંસળી છે, ઘડિયાળ છે, સાયકલ છે, આવા વિદ્યાર્થીઓએ નિશાન પણ રાખ્યા છે અને પોતે નેતા બન્યા પછી એ શું કાર્ય કરશે, શા માટે ઊભા છે, તો નેતા તરીકે એ જો ચૂંટાઈ આવશે, તમે લોકો અમને મને વોટ આપશો, તો વિદ્યાર્થીએ પોતાના મનોભાવો પણ પ્રાર્થનામાં રજૂ કર્યા હતા કે તમે લોકો મને વોટ આપશો। દરેક વિદ્યાર્થીએ તો ખાસ કહ્યું હતું કે અમે 4 ઉમેદવાર ઊભા છીએ પણ તમને જે યોગ્ય લાગે, જે લાયક લાગે એને જ વોટ આપજો। આ ચૂંટણી પ્રક્રિયાથી બાળકોમાં
મતદારને કઈ ફરજો હોય કે તમારે કોને વોટ આપવો જોઈએ એ પણ જાણકારી મળે છે, અને એનું કાઉન્ટિંગ પણ કેમ જેમ ઇલેક્શનનું કાઉન્ટિંગ થતું હોય છે એ રીતે અમે કરતા હોઈએ છીએ, અને આનું રિઝલ્ટ અમે આવતીકાલ તો જાહેર રજા છે એટલે કાઉન્ટિંગ કાલ થશે અને રિઝલ્ટ અમે 30 તારીખે અમે 10 વાગે જાહેર કરવાના છીએ.